છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પાલા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી. પાલા ગામની શાળામાં છેલ્લા 5 વર્ષથી શાળાના આચાર્ય અને ઉપાચાર્ય વચ્ચે કકડાટ ચાલી રહ્યો છે અને છેલ્લા 2 દિવસ શિક્ષકો વચ્ચે ઝઘડા થતા હોય જેની અસર શાળામાં અભ્યાસ કરતા 220 બાળકો પર ઝઘડાને લઈ ખરાબ અસર થતી હોય જેને લઈ આજે ગ્રામજનો વિફર્યા હતા અને શાળાને તાળાબંધી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. પાલા ગામના ગ્રામજનો આ બાબતે 1 વર્ષ પહેલા જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર શિક્ષણ વિભાગ અને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ ગ્રામજનો 12,000 ભાડું ખર્ચી ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને રજૂઆત કરી હતી, છતાં પણ 2 શિક્ષકો વચ્ચેના વિવાદનું નિરાકરણ નહીં આવતા આજે 100થી વધુ ગામલોકો ભેગા થઈ સારા શિક્ષકો આપોના સૂત્રાચાર કરી શાળાને તાળાબંધી કરી હતી. શાળાથી હું બોલું છું, એસએમસી સભ્ય છું. અમે જિલ્લા કલેક્ટરને બી રજૂઆત કરી હતી, અમે ગાંધીનગર બી રજૂઆત કરી હતી, પણ તે અમારા ઝઘડાનું નિરાકરણ આવ્યું નહીં. શિક્ષકોનો કાયમ ઝઘડો થવાથી અમારા વિદ્યાર્થી પર અસર પડવાથી, અમારા વિદ્યાર્થીનું ભણતર બગડવાથી બરાબર છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં. બરાબર, આજે બી ઝઘડો થયો તો અમારે, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં. બરાબર, એના કારણે અમે શિક્ષક ગામ લોકો એવું નક્કી કર્યું છે કે તાળાબંધી શિક્ષક નિહાળમાં કરવાથી બરોબર તાળાબંધી કરી છે. જ્યાં લગી અમારે સારા શિક્ષકો નહીં મળે ત્યાં લગી અમે તાળા ખુલશે નહીં.